આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી, કવિતા 5 દીકરી. તેની આપણે સમજૂતી મેળવીએ તે પહેલાં હું ચાંદની દેસાઈ મારી આ ચેનલ સીડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને જો તમે હજી સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. ઉપનિષદમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્ત્રુ પૃજયતે રમંતે તત્ર દેવતાઃ, યત્રેતાસ્ત્રુ ન પૃજયંતે સર્વાત્ર ફલાઃ ક્રિયાઃ. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે, જ્યાં નારીની પૂજા નથી ત્યાં સઘળી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. માં, બહેન, પત્ની, દીકરી વગેરે નારીના રૂપ છે. દરેક રૂપે નારી પુરુષ પ્રત્યે લાગણીશીલ રહે છે, પણ એક રૂપ એવું છે જેમાં તે પોતાનું અખૂટ વાહલ વર્ષાવે છે, એટલે જ તેને વાહલનો દરિયો કહેવાય છે. જેમ એક માતા પોતાના દરેક સંતાન પ્રત્યે સમાન પ્રેમ વહાવે છે, તેમ દીકરી ઘરના તમામ સભ્યો તરફ સમાન પ્રેમ વહાવે છે. કવિતા સમજૂતી તરફ આગળ વધીએ તે પહેલાં કવિનો પરિચય મેળવીએ. નામ અશોક ચાવડા, વેદ જન્મ 23/8/1978. તેમના ગઝલ સંગ્રહ પગલા તળાવમાં, પરગવ તળાવમાં, પ્રતિબદ્ધ કવિતા સંગ્રહ, ડાળખીની સાવ છૂટા. પ્રસ્તુત આપણે જે કવિતા છે દીકરી તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. હવે જોઈએ કવિતા સમજૂતી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગમાં રહેલી તમામ દેવીઓની ઝલક, તેજસ્વીતા, પ્રકાશ કવિને દીકરીમાં દેખાય છે. આમ કવિ દીકરીને ગૌરવભર્યું સ્થાન અને માન આપે છે. જ્યાં દેવી દેવતાઓનો વાસ હોય ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય છે, તેવું આપણે હંમેશાથી માનતા આવ્યા છીએ. અને જ્યારે સૌ દેવીઓ લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી વગેરેની શોભાને તેજ દીકરીમાં જ હોય, ત્યારે જે ઘરમાં દીકરી એ સ્વર્ગ, જે સુખડ ચંદનનું અને કુમકુમનું તિલક કરવાથી સુગંધ અને શીતળતા બંને અનુભવાય છે, એમ દીકરીની હાજરી પરિવારને મીઠી સુગંધ અને શીતળતા બંને આપે છે. તેનું આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. સલક, તેજનું પ્રતિબિંબ. સુખડ ચંદન, તો ચંદનના ઝાડનું સુગંધી લાકડું. કુમકુમ, તો આપણા અર્થમાં થશે કંકુ. ત્યાર પછીની પંક્તિનો અર્થ જોઈએ. સ્નેહનું ઝરનું ફૂટે એની જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તેનો અર્થ થાય છે, જેમ ભગીરથ ઋષિના લીધે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર આવી અને લોકોને જીવન મળ્યું, એ રીતે માણસમાં સ્નેહનું ઝરણું ફૂટવાનું કારણ દીકરી છે. દીકરી સ્નેહના ઝરણાનું પ્રતીક છે. કોઈ મર્દ મૂછાળા બાપને ઘેર દીકરીનો જન્મ થયા પછી તેનામાં રહેલા કુમારીને ગર્વની સાથે પ્રેમની સરવાણીનો પણ સુભગ સમન્વય સધાય છે. એક ખડક જેવી છાતીમાંથી સ્નેહના ઝરણાનો માર્ગ કોતરવાનું કાર્ય દીકરી કરે છે. આમ વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર દીકરીના કોઈ દેવની ઝલક અનુભવાતી નથી,
પણ સાક્ષાત દેવીઓના દર્શન થાય છે। ત્યાર પછીની પંક્તિની સમજૂતી જોઈએ। લાજ, મર્યાદા, શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી। તેનો અર્થ થાય છે કે દીકરી વહાલનો દરિયો, એવી પંક્તિ જે સમાજમાં હાલ પ્રચલિત છે, એ જ સમાજે માત્ર દીકરી માટે જ મર્યાદા રહેમાં રહેવું, તારે આમ કરવું, આમ ન કરવું, આમ કરવાથી આમ થાય તેમ થાય, ને નાનપણથી સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે ઉપવાસ કરવા, વ્રત કરવા વગેરે સૂચનાઓ આપી કાયમથી એને બીકમાં રાખી છે। ઘણા સમાજ એવા છે કે જે સમાજે દીકરીને પોતાની રીતે જીવવાના હક આપ્યા નથી અને ડરમાં જીવતા શીખવાડ્યું છે, તેવા સમાજ સામે પણ કવિ ઇશારો કરે છે। ત્યાર પછીની પંક્તિ જોઈએ। જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી। આ પંક્તિનો અલગ અર્થ થાય છે। ગઝલના આ શેરમાં કવિએ દીકરીને દીકરાની સમકક્ષ ગણી છે, એટલે કે સરખી ગણી છે। મોટે ભાગે લોકો એમ માનતા હોય છે કે દીકરો મોટો થઈને કુટુંબનું ભરણ પોષણ કરે અથવા એ કરવામાં પિતાને સહાય કરે, પરંતુ અહીં કવિ કહે છે દીકરી જ્યારે નાની હતી ત્યારે વહાલથી એના શિરે હું હાથ ફેરવતો હતો, આશીષ આપતો હતો કે એક દિવસ હતો, અત્યારે સમય બદલાઈ ગયો છે અને એ દીકરી અત્યારે મને સાથ સહકાર આપી રહી છે, મને સહારો આપી રહી છે। સમાનાર્થી શબ્દ જોઈએ। શિર તો મસ્તક, માથે હાથ ફેરવો આશીર્વાદ આપવા, હાથ દેવો સહારો આપવો અથવા તો હું આપવી, ફલક તો આકાશ। ત્યાર પછીની પંક્તિની સમજૂતી જોઈએ। શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। આનો અર્થ એવો થાય છે કે કોઈ લગ્ન પ્રસંગમાં કવિ જ્યારે શરણાઈના સૂર સાંભળે છે ત્યારે, અથવા સગા સંબંધીઓ મળે છે ત્યારે એમની દીકરી યાદ આવી જાય છે। સહારો અને હૂંફ આપતી દીકરી યાદ આવતા કવિની આંખોમાં આંખો ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે। તેના સમાનાર્થી શબ્દ જોઈએ। શૂર તો સ્વર, શરણાઈ તો ફૂકીને વગાડવાનું એક વાજું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને મારી આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરીને તેના બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી મારા જે પણ નવા વિડીયોઝ હશે એ અપલોડ થશે, તેની તરત નોટિફિકેશન તમને મળે। અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જો તમારે બીજા વિષયના જોતા હોય તો તેની કમેન્ટ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।